માર્કેટ. આમ તો લોકો તેનો ઉપયોગ એટલા માટે કરે છે કે પૈસા જલ્દી વધે અને થોડું ઘણું ઇન્વેસ્ટ થાય, પરંતુ પૈસા કમાવાની લાલચમાં ફસાતા નહીં. બાકી લાખો રૂપિયા મેળવવાની જગ્યાએ બેંકનું ખાતું ખાલી થઈ જશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. આપણે ઘણી વખત કોઈને ટિપ્સ લેતા હોઈએ છીએ કે કયા શેર ખરીદવા અથવા તો ક્યાં રોકાણ કરવું, પરંતુ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે આવો જ એક નવો ક્રાઇમ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઓનલાઈન ફ્રોડ કરનારાઓએ ફરિયાદી સાથે શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવાનું જણાવીને આશરે 35 લાખ રૂપિયા ચાવ કરી ગયા હતા. શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાભ આપનારી સ્કીમો બતાવીને લોકો સાથે છેતરપિંડી કરનાર બે ઠગબાજોની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ સુરતના ફરિયાદી શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે અલગ અલગ સ્કીમો બતાવીને લિંક મોકલ્યા બાદ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટની અંદર 35 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી. ત્યારે જો તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણાળી સ્કીમ બતાવવામાં આવે તો હવે તમે ચેતી જજો, કારણ કે હવે ઠગની ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. અને આવી જ એક ટોળકીના બે સાચેતિયાઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો ટોળકી દ્વારા સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે સારા વળતરની લાલચ આપી રૂપિયા 35 લાખ જેટલી રકમ ઓનલાઈન બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, જે પછી નફો તો દૂરની વાત છે, પરંતુ રોકાયેલી મૂડી પણ પાછી મળી નહીં. જો કે હાલ તો પોલીસે ગુનો નોંધીને આ બંને ઠગની ધરપકડ કરી છે. ત્યારે આ બાબતે સાયબર ક્રાઇમના એસીપી શું કહી રહ્યા છે તે સાંભળીએ. તો પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના દ્વારા સુરત શહેરના નાગરિકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા જે ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે એનો ભોગ ન બને તે માટે અને જો ખાસ સૂચના આપવામાં આવેલ તથા જો ભોગ બન્યા હોય તો તેઓને ન્યાય મળે તે માટે FIR નોંધી અને આગળની કાર્યવાહી કરવા, ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ વર્ષે 54 નંબરની FIR નોંધવામાં આવી હતી, જેમાં સુરત શહેરના રહેવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા 36 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો, જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક્ટ કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં 36 લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું, જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે 1,24,000 જેવી રકમ તેઓને નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે 35 લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને અને એમની સાથે એમના બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા. સદર ગુનાનો અહીંયા રજિસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે, જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુમ પાંડે છે, જેઓએ આશરે 30,000 રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું. સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો નિવાસી છે. 30,000 જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસી એવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ 30,000 રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે, જે અંગેની તપાસ ચાલુ છે. સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે 3 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ NCCRP પર જોતા 30 જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે. વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી.
હવે જો વાત કરવામાં આવે કે આરોપીઓ કોણ છે, તો તેમના વિશે ધરપકડ બાદ આરોપીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પ્રતિક નામના આરોપીએ પ્રધુમ પાંડે પાસેથી 30,000 કમિશન આપીને બેંક એકાઉન્ટ લીધું હતું. જો કે બેંક એકાઉન્ટ ફરાર આરોપી પ્રેમ નામના વ્યક્તિ પાસેથી 30,000 કમિશન લઈને આપ્યું હતું. આ બંને શખ્સે સાથે મળીને ઠગાઈનો ધંધો કરતા હતા. જો કે હાલ તો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓના બેંક ખાતામાં રહેલી 4,00,000 રૂપિયા જેટલી રકમને પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપીઓએ આવા અન્ય કોઈ વ્યક્તિ જોડે છેતરપિંડી આચરી છે કે કેમ તે દિશામાં અત્યારે હાલ પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી રહી છે, જ્યારે રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા પણ સામે આવવાની શક્યતાઓ પણ રહેલી છે. અને લોકોને ફસાવતા હતા ત્યારે આવા સાયબર ક્રાઇમના ગુનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે એક વાત હંમેશા ખાસ ધ્યાન રાખજો, જો તમારા ફોનમાં આવતા કોઈ પણ ઓટીપી, કોઈ પણ અજાણ નંબર કે બહારનો હોય નંબર, તેને અથવા તો અજાણ મેસેજ ખોલીને જોવા નહીં. કારણ કે અનેક વખત સૂચના આપવા છતાં અનેક લોકો આનો ભોગ બને છે અને અંતે થાય છે તેઓની સાથે છેતરપિંડી. ત્યારે આવા અજાણ્યા નંબર અને અજાણ્યા SMS અથવા તો અજાણી લિંક ઉપર ક્યારેય ક્લિક કરવું નહીં. અને જો ક્લિક કરો તો તેમાં તમારા વિશે માહિતી માંગે તો તે માહિતી ક્યારેય આપવું નહીં. ત્યારે આ અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.